સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ડેટ જોયું છે કમિંગ સુન હેપી બર્થડેનું, તો આ પ્રકારનું ટ્વિટર્સ આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવાના છીએ. તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે. એની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને અલાઇટ મોશનની જે પ્રેસેટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, જેથી તમે જે પાસવર્ડ છે એને સરળતાથી મેળવી અને પ્રેસેટને ઇમ્પોર્ટ કરી શકો છો. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે ત્યાંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે ઓપન કરી અને ત્યાંથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાંથી મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે બીટમાર્ક પ્રોજેક્ટ એને તમારે ઓપન કરવાનું છે. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એને તમે ફ્રીમાં ઇમ્પોર્ટ કરી શકો છો. તો આ રીતે તમારે ત્યાંથી બીટમાર્ક પ્રોજેક્ટ એને ઓપન કરી દેવાનું છે. આ રીતે ઓપન કરી અને તમારે સ્ટાર્ટિંગમાં લિરિક્સ લગાવવાની છે. ત્યાંથી એને પાછળથી લગાવીશું. ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં થોડુંક આ રીતે આગળ આવવાનું છે. તો અહીંયા તમારે લગભગ 12 અને 2 ઉપર આવવાનું છે. તો આ રીતે 12 અને 2 ઉપર જે લાલ માર્ક છે એ જગ્યા ઉપર આવવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીએ અને તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફોટો એડ કરી દેવાનો છે. તો અહીંયાથી આપણે આ રીતે ફોટો એડ કરી દઈશું. તો આ રીતે ફોટો એડ કરીએ અહીંયાથી ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયાથી લખેલું છે ફિલ કમ્પોઝિશન એરિયા, એની પર ક્લિક કરીએ અને તમારે ફોટાને ફિલ સ્ક્રીન કરી દેવાનો છે. આ રીતે ફિલ સ્ક્રીન કરીએ અને અહીંયાથી આપણે જે પહેલો ફોટો એડ કર્યો છે એની લેન્થને તમારે અહીંયાથી બીજા લાલ માર્ક સુધી રાખવાનો છે અને પાછળનો જે ભાગ છે એને કટ કરવાનો છે. આ રીતે પાછળનો જે ભાગ છે એને કટ કરીએ અને તમારે જે બીજું લાલ માર્ક છે એ જગ્યા ઉપર આવવાનું છે. અને તમારે પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરીએ અને તમારે એક બીજો ફોટો એડ કરી દેવાનો છે. તો અહીંયાથી આપણે બીજો ફોટો એડ કરી દઈશું. આ રીતે બીજો ફોટો એડ કરીએ અહીંયાથી ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીએ અહીંયાથી લખેલું છે ફિલ કમ્પોઝિશન એરિયા, એની પર ક્લિક કરવાનું છે. અને તમારે ફોટોને ફિલ સ્ક્રીન કરીએ અહીંયાથી આપણે જે બીજો ફોટો એડ કર્યો છે લેન્થને તમારે અહીંયાથી ત્રીજા લાલ માર્ક સુધી રાખવાનો છે અને પાછળનો જે ભાગ છે એના કટ કરવાનો છે. તો આ રીતે તમારે અહીંયાથી એક લાલ માર્કથી બીજા લાલ માર્ક સુધી ફોટોને લેન્થ રાખવાનો છે અને પાછળનો જે ભાગ હોય એને કટ કરી દેવાનો છે. તો ફટાફટ તમારે અહીંયાથી લાલ માર્ક પ્રમાણે ફોટો એડ કરી દેવાનો છે. તો ફટાફટ અહીંયાથી આપણે તમને લાલ માર્ક પ્રમાણે ફોટો એડ કરીને બતાવી દઈએ. તો આ રીતે તમારે અહીંયાથી લાલ માર્ક પ્રમાણે ફોટો એડ કરી દેવાનો છે. ફોટો એડ કરીએ અને અહીંયાથી આપણે જે ફોટો એડ કર્યા છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે. તેની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, જેથી તમે જે પાસવર્ડ છે એને મેળવી અને પ્રેસેટને ઇમ્પોર્ટ કરી શકો છો. તો અહીંયા તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવ્યા અને તમારે પ્રેસેટને ઓપન કરવાનું છે. તો અહીંયા તમારે પ્રેસેટને આ રીતે ઓપન કરી દેવાનું છે. આ રીતે પ્રેસેટને ઓપન કરીએ અને અહીંયાથી જે પહેલો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. પ્રેસેટની અંદર જે પહેલો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરીએ અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીએ અને અહીંયાથી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે એની પર ક્લિક કરીએ અને તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવ્યા અને તમારે જે આપણું ટેટસ છે એના રીતે ઓપન કરવાનું છે. તો આ રીતે ટેટસને ઓપન કરી દેવાનું છે. આ રીતે ડેટસને ઓપન કરીએ અને અહીંયા તમારે આગળ આવવાનું છે. તો અહીંયા તમારે લગભગ અહીંયા તમારે 18 અને 16 ઉપર આવવાનું છે. તો અહીંયા તમારે 18 અને 16 ઉપર આવી જવાનું છે. તો આ રીતે તમારે અહીંયાથી 18 અને 16 ઉપર જે ફોટો છે એની અંદર તમારે આ ઇફેક્ટને પેસ્ટ કરવાનું છે. ત્યાં તમારે 18 અને 16 ઉપર જે ફોટો છે, 18 અને 16 ઉપર જે ફોટો છે એની પર આવવાનું છે. તો આ રીતે તમારે અહીંયાથી 18 અને 16 ઉપર જે ફોટો છે એની પર આવવાનું છે. એની પર આવ્યા અહીંયાથી 18 અને 16 ઉપર જે ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. એની લેન્થ પર ક્લિક કરીએ અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીએ અહીંયા તમારે ફક્ત આ જ ફોટાની અંદર તમારે અહીંયાથી ઇફેક્ટને પેસ્ટ કરવાનું છે. 18 અને 16 ઉપર જે ફોટો છે એની અંદર તમારે અહીંયાથી ઇફેક્ટને પેસ્ટ કરવાનું છે. અહીંયા તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આપ્યા અહીંયા તમારે પ્રેસેટને ફરીથી ઓપન કરવાનું છે. તો આ રીતે તમારે અહીંયાથી પ્રેસેટને ઓપન કરી દેવાનું છે. અહીંયાથી પ્રેસેટની અંદર જે બીજા નંબર ઉપર ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. એની લેન્થ પર ક્લિક કરીએ અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીએ અહીંયાથી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવીએ અહીંયા તમારે ટેટસને ઓપન કરી દેવાનું. તો આ રીતે ટેટસને ઓપન કરીએ અહીંયા તમારે આગળ આવવાનું છે. અહીંયાથી જે જગ્યા ઉપર અહીંયાથી ફોટા સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. તો આ રીતે જે પહેલો ફોટો છે એની ઉપર આવવાનું છે. અહીંયાથી આપણે જે પહેલો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરીએ અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે પહેલા ફોટાની અંદર ઇફેક્ટને પેસ્ટ કરીએ અને તમારે જે બીજા નંબરનો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને સેમ તમારે આ જ રીતે જેટલા પણ ફોટા છે એની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનો છે. તો અહીંયાથી આપણે તમને ફટાફટ ફોટાની અંદર ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ. અને આપણી પ્રેસેટનો પાસવર્ડ છે 0499, તો નોટ કરી લેજો.
તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા જેટલા પણ ફોટા છે એની અંદર ઇફેક્ટને પેસ્ટ કરી દીધો છે. અહીંયા તમારે લિરિક્સ એડ કરવાની છે, ત્યાં તમારે બેક આવવાનું છે અને લિરિક્સની જે પ્રેસેટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. અને બંને પ્રેસેટનો પાસવર્ડ સેમ છે, તો તમારે એક પાસવર્ડ નોટ કરવાનો છે અને બે પ્રેસેટ તમે ઇમ્પોર્ટ કરી શકો છો. ત્યાં તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવ્યા અને તમારે લિરિક્સવાળી જે પ્રેસેટ છે એના રીતે ઓપન કરવાનું છે. આ રીતે લિરિક્સવાળી જે પ્રેસેટ છે એને ઓપન કર્યા અને તમારે તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કર્યા અને અહીંથી લખેલું છે સિલેક્ટ ઓલ લેયર, એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કર્યા અને તમારે ફરીથી તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયાથી લખેલું છે કોપી 11 લેયર, એની પર ક્લિક કરવાનું છે. અને તમારે 11 લેયરને આ રીતે કોપી કરીને બેક આવવાનું છે. આ રીતે બેક આવ્યા અને તમારે જે આપણું ડેટસ છે એના રીતે ઓપન કરવાનું છે. તો આ રીતે ડેટસને ઓપન કરી દેવાનું છે. સોરી, આ રીતે તમારે અહીંયાથી ડેટસને ઓપન કરવાનું છે. તો આ રીતે ડેટસને ઓપન કરી અને તમારી તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરવાનું છે. પેસ્ટ 11 લેયર ઉપર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે ટોટલ આ રીતે લેયરોને પેસ્ટ કરી દેવાનું છે. અને તમારી જે નામ અને તારીખ છે એને તમારે ચેન્જ કરવાની છે, ત્યાં તમારે આગળ આવવાનું છે. તો આ રીતે તમારે અહીંયાથી જે જગ્યા ઉપર અહીંયાથી નામ અને તારીખ લખેલી છે એ જગ્યા ઉપર આવવાનું છે. ત્યાં તમારી ઉપરવાળી જે તારીખની લેયર છે એને તમારે અહીંયાથી ચેન્જ નથી કરવાની. અહીંયાથી નીચેની બાજુમાં જે 1 માર્ચવાળી જે લેયર છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારી જે પણ તારીખ હોય તમારે લખી દેવાની છે. ત્યાં તમારે જે પણ તારીખ હોય એ અહીંયા તમારે આ રીતે લખી દેવાની છે. તો અહીંયા તમારે આ રીતે તારીખ લખી દેશું અને તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવ્યા અને તમારે લાસ્ટમાં જે નામ લખેલું છે અહીંયાથી નામવાળી જે લેયર છે એની પર ક્લિક કરવાનું છે. અને તમારે જે પણ નામ હોય એને તમારે અહીંયાથી લખી દેવાનું છે. તો અહીંયાથી આ રીતે નામ લખી દેશું. આ રીતે નામ લખી દેવાનું છે અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરી અને તમારે બેક આવવાનું છે. બેક આવ્યા અને તમે જોઈ શકો છો આપણું ડેટસ બની અને રેડી થઈ ગયું છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ લાઇટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું. તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટેલિગ્રામ ચેનલ તમે હજુ સુધી જોઈન ન કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો, કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં માટે રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો. અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજરાતી સર્ચ કરીને જોઈન કરી શકો છો. તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. અને આ વિડીયોનો તમારે એક્સપોર્ટ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે શેરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અહીંયાથી નીચેની બાજુમાં જે એક્સપોર્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારી વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે.